હેલો ફ્રેન્ડ્સ આઈ વેલકમ ઓલ ઓફ યુ એટ ઓનલાઈન ક્લાસીસ ઓફ વિમલા વિદ્યાલય તો આપણે આજના સેશનમાં જોઈશું કે અહીંયા બેઝિક ટોપોલોજીમાં આપણે ફાઇનાઇટ કાઉન્ટેબલ એન્ડ અનકાઉન્ટેબલ સેટ્સ વિશે જોઈ ગયા આજે આપણે જોઈશું મેટ્રિક સ્પેસ હવે મેટ્રિક સ્પેસ ચાલુ કરતાં પહેલાં હું તમને એનું બેઝિક કોન્સેપ્ટ બરાબર સમજાઈશ કે બેઝિક ઇન્ટ્રોડક્શન માટે આપણે આજે જોઈશું કે પહેલાં તો હું તમને બેઝિક ઇન્ટ્રોડક્શન આપીશ કેમ કે એનાથી તમારું એકદમ બેઝિક ક્લિયર થઈ જશે હવે અહીંયા આપણે મેટ્રિક સ્પેસ માટે કોઈ એક રિયલ નંબર નહીં પરંતુ એક જનરલ એક સ્પેસ લઈશું હવે મેટ્રિક સ્પેસમાં વાત કરીએ તો અહીંયા હું એક રિયલ લાઇન લઈશ કે જેમ કે અહીંયા એક આ રિયલ લાઈન છે હવે રિયલ લાઇનમાં આપણને ખબર છે કે અહીંયા બેઝિક પાર્ટી સંખ્યાથી હશે ઝીરોથી હશે જેમ કે હવે અહીંયા હશે ઇનફાઇનાઇટ અહીંયા ઇનફાઈનાઇટ અહીંયા માઇનસ ઇન્ફાઇનાઇટ કેમ કેમ કે અહીંયા હશે પોઝિટિવ રિયલ નંબર અને અહીંયા હશે નેગેટિવ રિયલ નંબર હવે જે બંને બાજુ તમે જોવો છો કે અહીંયા અહીંયા ઇન્ફાઇનાઇટ સુધી પ્લસ ઇન ફાઈનાઇટ અને અહીંયા માઇનસ ઇન ફાઈનાઇટ સુધી જશે હવે ઇનફાઇનાઇટ મીન્સ હવે આ ઇનફાઇનાઇટે શું છે તો ઇન્ફાઇનાઇટ મીન્સ કે કોઈ બી એક ફિક્સ નંબર નથી અહીંયા પરંતુ ઇન્ફાઇનાઇટ મીન્સ કે એક મોટો નંબર કે અનએપ્રોચેબલ તો હવે અહીંયા હું અહીંયા જે ઓ છે અહીંયા હું એક આ અહીંયા આપણે જેમ કે અહીંયા આપણે મેટ્રિક સ્પેસમાં ડિસ્ટન્સનું લઈશું તો અહીંયા ઓ અને અહીંયા હું એક પોઈન્ટ લઈશ અહીંયા લઈશ એ હવે અહીંયા તો અહીંયા જે અહીંયા હું અહીંયા તો ઓરિજિન જ છે ઓરિજિન પર અહીંયા હું આ જીરો અને આને લઈશ વન જેમ કે અહીંયા હું ઓ અને એ કહીશ અહીંયા હું એને જીરો અને વન હવે અહીંયા આપણે આને બંને વચ્ચેનું ડિસ્ટન્સ શોધવાનું છે તો એના માટે ડિસ્ટન્સ ઓફ ઓ એ તો ઓ એનું ડિસ્ટન્સ શું થશે ડિસ્ટન્સ મીન્સ આટલે આ જે લેન્થ છે એનું વચ્ચેનું ડિસ્ટન્સ તો એને આપણે આ રીતે બી લખી શકીએ કે લેન્થ ઓફ ઓ એ તો હવે ડિસ્ટન્સ માટે આપણે જોતા કે શું લઈશું અહીંયા એક આ જે નંબર લાર્જેસ્ટ હશે એમાંથી જે સ્મોલેસ્ટ નંબર માઇનસ કરવાનો જેમ કે અહીંયા એ બી એ રીતે બી કહી શકાય કે નેક્સ્ટ નંબર માઇનસ પ્રીવિયસ નંબર તો અહીંયા આપણે જોઈએ છીએ કે વન માઇનસ જીરો તો શું થઈ જશે આ બંનેનો ડિસ્ટન્સ વન હવે હવે આપણે આ રીતે તો ખબર પડી અગર હું કોઈ બી એક રિયલ લાઇન હશે જેમાં હવે હું એક બીજી રિયલ લાઈન લઉં હવે આ રિયલ લાઇનમાં હું એ રીતે લઈશ કે અહીંયા ઓરિજિન હશે ઝીરો અને અહીંયા હું લઈશ પી અને અહીંયા ક્યુ જે અહીંયા જે રિયલ લાઇન હશે એ હશે પોઝિટિવ રિયલ નંબર અહીંયા બધા કયા નંબર લઈશ પોઝિટિવ રિયલ નંબર તો અહીંયા હું જોઈશ કે આ જે પી હશે એ પીને હું કોઈ બી એક પીએક્સ રીતે ડિનોટ કરીશ અને ક્યુને એક ક્યુએક્સને ડિનોટ કરશે તો હવે આ બંને વચ્ચે આપણે ડિસ્ટન્સ નીકાળવું હશે આ બંનેનું ડિસ્ટન્સ જો નીકાળવું હશે તો અહીંયા શું થશે ડિસ્ટન્સ ઓફ પી ક્યુ ડિસ્ટન્સ ઓફ પી ક્યુ શું થશે મેં શું કીધું હતું કે પહેલાં મોટામાંથી નાનું વાત કરીએ છીએ તો અહીંયા ક્યુએક્સ માઇનસ પીએક્સ અહીંયા શું થશે તો ક્યુએક્સ માઇનસ પીએક્સ હવે જો આપણે નેગેટિવ રિયલ અહીંયા આપણે પોઝિટિવ માટે જોયું હવે હું એ જ રીતે આ રીતે લઈશ કે અહીંયા હું ઝીરો અને અહીંયા નેગેટિવ નંબર લઈશ કે એના માટે હું અહીંયા પી અને ક્યુ બસ અહીંયા પોઝિટિવ તો અહીંયા હું લઈશ નેગેટિવ રિયલ નંબર હવે આ નેગેટિવ રિયલ નંબર માટે જોઈએ કે અહીંયા પીને હું પી એક્સ અને ક્યુને એક્સ વડે ડિનોટ કરીશ તો અહીંયા આપણે જોઈએ છીએ કે અહીંયા શું હશે એ પી એક્સ એ ક્યુ એક્સ કરતાં શું હશે મોટા હશે મીન્સ કે પી એક્સ ગ્રેટર ધેન ક્યુ એક્સ તો હવે આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ શોધવું હશે તો એને કઈ રીતે કરીશું તો ડિસ્ટન્સ ઓફ પી ક્યુ ડિસ્ટન્સ ઓફ પીક્યુ શું થશે મોટા કયા છે પી એક્સ તો પી એક્સ માઇનસ એક્સ તો હવે આ જે પીએક્સ માઇનસ ક્યુએક્સ કરીશું જેમ કે નેગેટિવ અહીંયા શું છે નેગેટિવ માટે જોઈશું તો પીએક્સ માઇનસ ક્યુએક્સ કરીશું તો જે આન્સર આવશે શું આવશે નેગેટિવ નંબર પરંતુ અહીંયા આપણે નેગેટિવ નંબરનું જ્યારે ડિસ્ટન્સ અહીંયા જે ડિસ્ટન્સ લઈશું તો આ બંનેનું ડિસ્ટન્સ ક્યારે નેગેટિવ હશે નહીં એ તો આપણને ખબર જ છે તો આના માટે આપણે શું લઈશું આ નેગેટિવ નંબર માટે વેલ્યુ કઈ લઈશું એબ્સોલ્યુટ વેલ્યુ કન્સિડર કરીશું તો અહીંયા શું થશે પીએક્સ માઇનસ ક્યુએક્સ એપ્સોલ્યુટ ઓફ પીએક્સ માઇનસ ક્યુએક્સ હવે એ તો ખબર પડી કે ડિસ્ટન્સ ક્યારે નેગેટિવ ના હોય તો જ્યારે ડિસ્ટન્સ નેગેટિવ ના હોય એના માટે થઈ અને આપણે અહીંયા એપ્સોલ્યુટ વેલ્યુ કન્સિડર કરીશું હવે હું અહીંયા લઈશ જેમ કે અહીંયા હું હવે એક લઉં છું રિયલ લઈને તો અહીંયા હું એક લઈશ પોઈન્ટ પી અને અહીંયા લઈશ ક્યુ જેમ કે અહીંયા ડિનોટ કરીશ પીએક્સ અને ક્યુએક્સ અહીંયા હશે પોઝિટિવ રિયલ નંબર અહીંયા હશે નેગેટિવ રિયલ નંબર તો અહીંયા આપણને ખબર જ છે કે અહીંયા પોઝિટિવ વાળા મોટા હશે તો અહીંયા ક્યુએક્સ ગ્રેટર દેન પીએક્સ હશે હવે આ બંનેનું હું ડિસ્ટન્સ જોઈશ તો શું થશે ડિસ્ટન્સ ઓફ પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુએક્સ તો અહીંયા ડિસ્ટન્સ ઓફ પી ક્યુ તો ડિસ્ટન્સ ઓફ પી ક્યુ અહીંયા શું લઈશું કે ક્યુએક્સ માઇનસ પી એક્સ હવે જો આપણી પાસે અહીંયા તો આપણે નેગેટિવ નંબર માટે અહીંયા પોઝિટિવ અને નેગેટિવ નંબર માટે જોયું હવે પણ જો આપણી પાસે હવે આર્બિટરી નંબર હશે કે જેમ કે અહીંયા હવે હું એક લઉં રિયલ લાઈન તો અહીંયા હું લઈશ પી અહીંયા લઈશ ક્યુ જેને ડિનોટ અહીંયા હું કરીશ પી એક્સ વડે અને કરીશ ક્યુ એક્સ વડે પરંતુ હવે જો આપણી પાસે આર્બિટરી નંબર હશે મીન્સ કે અહીંયા કોઈ પણ બંને લઈશું કે જેમ કે બંને પોઝિટિવ હશે બંને નેગેટિવ હશે એક પોઝિટિવ નેગેટિવ નેગેટિવ પોઝિટિવ અહીંયા આપણને કોઈ ખબર નથી કે અહીંયા કયા નંબર હશે તો એનું ડિસ્ટન્સ આપણે શોધવું હશે તો શું કરીશું કે ડિસ્ટન્સ ઓફ પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ પી એક્સ માઇનસ ક્યુએક્સ અહીંયા કેમ કે અહીંયા આપણે એપ્સોલ્યુટ વેલ્યુમાં કેમ લીધું કેમ કે હવે અહીંયા અહીંયા વેલ્યુ કોઈ બી હશે એક નેગેટિવ હશે પોઝિટિવ હશે બંને પોઝિટિવ નેગેટિવ હશે તો કંઈ ફરક પડે નહીં એટલા માટે થઈ અને આપણે અહીંયા લઈશું એપ્સોલ્યુટ વેલ્યુ તો આમ આપણે ડિસ્ટન્સ ફાઇન્ડ કરીશું હવે જેમ કે અહીંયા મેટ્રિક સ્પેસમાં આપણે આ રીતે લઈશું કે ડિસ્ટન્સ ઓફ પી ક્યુ જેમ કે ડી બ્રેકેટમાં પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ પી એક્સ માઇનસ એક્સ હવે અહીંયા આપણે આની પ્રોપર્ટી સમજવા માટે જેમ કે અહીંયા મેટ્રિક સ્પેસમાં તો આ રીતે આપણને ખબર પડી કે મેટ્રિક સ્પેસમાં ડિસ્ટન્સ આ રીતે આપણે દર્શાવીશું હવે પરંતુ મેટ્રિક સ્પેસમાં જે આની પ્રોપર્ટીઝ છે એ પ્રોપર્ટીઝ સમજ્યા પહેલાં આપણે જે પ્રોપર્ટીઝ સમજીશું કે એના માટે આપણે પહેલાં મોડ્યુલસની પ્રોપર્ટીઝ સમજીશું તો એના માટે લેટસ રિકોલ સમ પ્રોપર્ટીઝ ઓફ મોડ્યુલસ તો હવે મોડ્યુલસની પ્રોપર્ટીઝ આપણને ખબર જ છે આપણે આગળ ભણી જ ગયા છીએ તો એના માટે કઈ કઈ પ્રોપર્ટીઝ છે તો જેમાં મોડ્યુલસ ઓફ એક્સ ઇઝ ગ્રેટર ઇક્વલ ઝીરો તો મતલબ કે મોડ્યુલસ અહીંયા શું છે આ મોડ્યુલસ ઓફ એક્સ હશે એ શું હશે કાં તો ઝીરો હશે કાં તો ઝીરો કરતા મોટો હશે એન્ડ મોડ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ધર ફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો જેમ કે મોડ્યુલસ ઓફ એક્સની વેલ્યુ ઝીરો હશે તો એ શું હશે એક્સની વેલ્યુ ઝીરો હવે સેકન્ડ છે કે મોડ્યુલસ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ મોડ્યુલર્સ ઓફ એક્સ જ્યાં ઓલ એક્સ બિલોંગ્સ ટુ આર અહીંયા બી થશે ઓલ એક્સ બિલોંગ્સ ટુ રિયલ નંબર તો અને થર્ડ પ્રોપર્ટીઝ છે કે એક્સ પ્લસ વાય લેઝ ઇક્વલ મોડ્યુલસ ઓફ એક્સ પ્લસ મોડ્યુલસ ઓફ વાય અને જ્યાં ઓલ એક્સ વાય બિલોંગ્સ ટુ આર તો હવે આ પ્રોપર્ટીઝનું યુઝ કરી અને આપણે આસાનીથી જોઈ શકીશું કે જે આપણે આગળ જોયું કે જે ડિસ્ટન્સ ઓફ પીક્યુ ઇઝ ઇક્વલ ટુ અહીંયા ડિસ્ટન્સ ઓફ પીક્યુ ઇઝ ઇક્વલ ટુ મોડ્યુ એપ્સોલ્યુટ ઓફ પીએક્સ માઇનસ ક્યુએક્સ હવે આ પ્રોપર્ટીનો યુઝ કરી અને આપણે ડિફાઈન કરીશું તો યુઝિંગ ધીસ પ્રોપર્ટીઝ વી કેન ડિફાઈન કે પહેલાં તો હવે કઈ પ્રોપર્ટીઝ હવે આપણે જે મેટ્રિક સ્પેસની પ્રોપર્ટીસ જોઈશું કે ડિસ્ટન્સ ઓફ પી ક્યુ ઇઝ ગ્રેટર ઇક્વલ ઝીરો મીન્સ અહીંયા શું થશે આનો મતલબ કે કોઈ પણ બે પોઈન્ટનું ડિસ્ટન્સ એ શું હશે કાં તો ઝીરો હશે કાં તો ઝીરો કરતા વધારે હશે કેમ કે કોઈ બી ડિસ્ટન્સ એ નેગેટિવ તો હોય જ નહીં તો ઝીરો હશે કાં તો એના કરતા વધારે હશે હવે બીજી પ્રોપર્ટી છે કે ડિસ્ટન્સ ઓફ પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ફોર પી ઇઝ ઇક્વલ ટુ ક્યુ મતલબ જો આ બે પોઈન્ટનું ડિસ્ટન્સ એ ઝીરો હશે તો આ બે પોઈન્ટ એ શું થશે ઇક્વલ કેમ કે તમે જોઈ શકો છો કે અહીંયા હું લઉં પી અને ક્યુ હવે આ પી અને ક્યુનું ડિસ્ટન્સ ઝીરો હશે જેમ કે પી અને અહીંયા તો ડિસ્ટન્સ છે પરંતુ ઝીરો ડિસ્ટન્સ મતલબ પી પણ અહીંયા જ હશે અને ક્યુ બી અહીંયા મતલબ આ બંને શું થશે ઇક્વલ થશે હવે થર્ડ પ્રોપર્ટી ડિસ્ટન્સ ઓફ પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ ઓફ ક્યુ પી

તો ડિસ્ટન્સ ઓફ પી શું થશે ડિસ્ટન્સ ઓફ પી ક્યુ અને ક્યુ હવે આ ચાર પ્રોપર્ટીઝ જો સ્ટેટિસફાય થશે તો આપણે એને મેટ્રિક સ્પેસ કહીશું હવે મેટ્રિક સ્પેસની ડેફિનેશન હું તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ અને આ બધી વિડીયો માટેનું અહીંયા જે આખી જે આની પ્રોપર્ટીઝ સમજાઈ એ બધી પ્રોપર્ટીસ એના ઉપરથી આપણે ડિફાઈન કરી મોડ્યુલર્સની પ્રોપર્ટીઝ પરથી તો થેન્ક યુ